educational campus Gondal ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 8 શરીરનું હલન ચલન તેમાં બાળ મિત્રો આપણે સાધે પોથીમાં પ્રશ્ન નંબર 6 કરીશું તમે પણ મારી સાથે સાધે પોથીમાં પ્રશ્ન કરતા જજો એ પહેલા વાક્ય આપણે સૂચના કે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં નંબર 1 પ્રાણીઓમાં પોતાના શરીર દ્વારા એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કઈ કઈ રીતો છે તેમાં લખીશું આપણે કે પ્રાણીઓમાં પોતાના શરીર દ્વારા સ્થળાંતર કરવા માટેની રીતોમાં ચાલવું સરકવું દોડવું છલાંગ મારી તરવું વગેરે રીતોનો સમાવેશ થાય છે ત્યારબાદ નંબર 2 પક્ષીઓ અને માછલીઓ એક સ્થાનેથી બીજા સ્થાને જવા શું કરે છે તેમાં લખીશું પક્ષીઓ માછલીઓ શું કરે પાણીમાં કરે માછલીઓ તરીને સ્થળાંતર કરે છે પક્ષીઓ ચાલી કે કૂદી પણ શકે છે પક્ષીઓ ચાલી પણ ચાલી કે કૂદી પણ શકે છે ચાલી કે કૂદી પણ શકે છે ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપણા શરીરમાં જો સાંધા ના હોત તો શું લખીશું આપણે તેમાં તો શરીરમાં જો સાંધા ના હોય તો જો શરીરમાં સાંધા ન હોય તો આપણે કોઈ પણ પ્રકારનું આપણે કોઈ પણ પ્રકારનું હલનચલન કે પ્રચલન કરી શકીએ નહીં ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ઉખળી સાંધા દ્વારા આપણે કયા ભાગનું હલન ચલન કરી શકીએ છીએ એમાં લખીએ આપણે ગરદન તથા શિર ઉખળી સાંધા વડે જોડાયેલા હોવાથી શિર્ષને આગળ પાછળ ઉપર નીચે તથા ડાબી જમણી બાજુ ફેરવી શકીએ છીએ ડાબી જમણી બાજુ ફેરવી શકીએ છીએ
ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કોણીમાં કયો સાંધો આવેલો હોય છે તેનાથી કઈ દિશામાં હલનચલન થાય છે તો તેમાં લખીશું કોણીમાં મિજાગરા પ્રકારનો સાંધો છે જે ઘૂંટણ
गर्दन पगनी एडी अने आंगला जेवा भागो वाली जेवा भागो वाली के हलावी सकिए ત્યાર બાદ પ્રશ્ન નંબર 10 પાસળી પિંજર એટલે શું એમાં લખીશું કે આપણી પાસળીઓના અસ્થિઓ છાતીનું હાડકું અને જોડાઈને એક શંકુરૂપી પાંજરું તૈયાર કરે છે. શરીરના મહત્વના અંગો જેવા કે હૃદય ફેફસા અને મહાધમની જેવી રુધિરવાહિનીઓને સુરક્ષિત બનાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 આપણે ઘૂંટણને વાળ્યા વગર પગની આંગળીનો સ્પર્શ કોની મદદથી કરી શકીશું તો એમાં લખીશું કે ઘૂંટણને વાળ્યા વગર પગની આંગળીઓને સ્પર્શ કરવા માટે મેરુદંડની મદદ મળે છે. કોની? મેરુદંડની મદદ મળે. તો બાળમિત્રો, આજના લેક્ચરમાં આપણે 12 પ્રશ્નના જવાબ પૂર્ણ કર્યા. તમે પણ તમારા સ્વાધ્યાયમાં સારા અક્ષરે પૂર્ણ કરી લેજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 થી 23 આગળના પીરિયડમાં જોઈશું. થેન્ક યુ. અસ્તુ. જય મહાદેવ.